નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા હસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિત સોમવારની સ્વાધ્યાય પોથીમાં આપણે ચેપ્ટર 2 સંખ્યા અને ગુણ માં દરેક ક્લિપ પેજ નંબર 31 કાઢવાના રહેશે. 31 પેજ પર આપણે આજે કોષ્ટક છે એના આધારે શું કરવાનું છે, આપણે આ ખાલી જગ્યા લખવાની છે. અમુક સરવાળાના આધારે, બાદબાકીના આધારે આ કોષ્ટકમાં જે સંખ્યા આપેલી છે રન છે, આ ખેલાડીઓના નામ છે કોષ્ટકમાં અને આ શું છે રન છે. આ ખેલાડીઓના નામ છે અને આ રન છે. ક્રિકેટ બધા જોતા હશે તો ખ્યાલ જ હશે તમને ખેલાડીઓના નામ. તો હવે શું કીધું છે આપણને, ટોપિક શું છે, તો કે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો દરેક હું અહીંયા જે આન્સર લખું છું એ તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 31 માં અહીંયા આન્સર લખવાના રહેશે. તો પેલો ક્વેશ્ચન શું છે, સૌથી વધારે રન કોણે કર્યા છે અને કેટલા, એ આપણે બંને જવાબ આપીએ ખાલી જગ્યામાં લખવાના છે. તો જુઓ તો આમાં સૌથી વધારે રન કોને છે, જુઓ તો 171, જુઓ આ બધા 171 કરતા નાના છે અને ખેલાડીનું નામ શું છે સેવા, તો સૌથી વધારે રન કોને કર્યા સેવા, તો એ ખાલી જગ્યામાં લખવાનું રહેશે સેવા. હવે કેટલા રન છે સેવા ને, તો કે 171, તો અહીંયા પેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું સેવા, તો અહીંયા રનમાં લખવાનું છે 171. હવે બીજો આપણે શું છે ક્વેશ્ચન, તો કે સૌથી ઓછા રન કોણે કર્યા અને કેટલા, બે ખાલી જગ્યામાં પાછું આપણે એકમાં ખેલાડીનું નામ લખવાનું છે અને બીજી ખાલી જગ્યામાં રન લખવાના છે. તો જુઓ તો સૌથી ઓછા કોણે છે, તો કે 100 કરતા પણ ઓછા છે, કોને, ધવન ને, કેટલા છે 99. અને એ તમને ખાસ યાદ રાખવું જોઈએ કે 100 રન થશે ત્યારે 1 સદી કહેવાય, જયારે 200 રન થશે ત્યારે 2 સદી કહેવાય. તો જો આ ધવન છે એને 100 સદી પૂરી નથી, હાર્દિક છે એને 100 રન કર્યા છે, 100 રન થાય ત્યારે 1 સદી પૂર્ણ થાય. તો આપણને સૌથી ઓછા કીધા છે અને 100 કરતા પણ ઓછા છે, કોને છે, તો કે ધવન ને. તો આપણે લખશું અહીંયા ધવન, કેટલા રન, તો કે 99. ઓકે, બીજી ખાલી જગ્યામાં લખવાનું છે ધવન અને રનમાં લખવાનું છે 99. એના પછી ત્રીજું શું છે, સદી કરવાનું કોણ ચૂકી ગયું છે. મેં તમને હજી હમણાં જ કીધું ને કે 100 રન હોય ત્યારે 1 સદી કહેવાય, 100 રન પૂર્ણ થશે ત્યારે. તો આને 100 રન નથી, બાકી બધાને 100 ઉપર છે, દેખાય છે બધાને 100 કરતા વધારે રન છે, હાર્દિક ને 100 છે, જયારે ધવન છે એને જ 99 છે. તો આપણે શું કીધું છે કે સદી કરવાનું કોણ ચૂકી ગયું છે, તો આ ખાલી જગ્યા પર શું લખવાનું રહેશે ધવન અને કેટલા રનથી, તો કે 1 રનથી. જો સદી કરવાનું કોણ ચૂકી ગયું છે, તો કે ધવન, કેટલા રનથી, તો કે 1, 1 શું કામ, 99, 99 માં 1 ઉમેરીએ ત્યારે 100 થાય. તો આને 100 રન નથી થયા, તો કેટલા રન થી ચૂકી ગયા, તો કે 1 રન થી. 1 રન થયો હોત 99 માં 1 ઉમેરીએ ત્યારે 100 થાય ને, તો કે 1 રન ઉમેર્યો ત્યારે સદી પૂર્ણ થઈ જાય, ત્યારે 100 રન અહીંયા થઈ જાય. એના પછી કયા બે ખેલાડીઓના રન સરખા છે અને કેટલા, જુઓ તો કે બધા છે એવા કયા બે ખેલાડીના રન સરખા છે, તો કે સચિન અને સૌરવ બંનેને કેટલા છે 162. તો હવે આપણે શું કીધું છે કયા બે ખેલાડીના રન સરખા છે, પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે સચિન અને સૌરવ, અહીંયા લખીશું આપણે સચિન અને સૌરવ, બરાબર, બે ખેલાડીના નામ લખે. હવે બંનેને કેટલા રન છે 162, બંનેને સરખા છે, તો અહીંયા આપણે લખવાનું 162 રન. ઓકે, હવે કોણે ફક્ત 1 સદી જ રન કર્યા છે, 1 સદી એટલે કે 100 રન, મેં તમને કીધું હમણાં કે 100 રન, તો હાર્દિક છે એને કેટલા રન કરેલા છે, તો એને સુધી બીજા કોઈ કરેલા છે 100 રન નહીં, અમુક ને 100 કરતા વધારે છે અને ધવન ને 100 કરતા નાના છે. તો આપણને 1 સદી રન કોણે કરી છે, તો કે હાર્દિક, તો અહીંયા આપણે લખવાનું હાર્દિક. ઓકે, એને 1 સદી રન કર્યા છે. હવે ત્યાર પછી 150 રન કરતા વધારે રન કરનાર ખેલાડીઓ કેટલા છે. હવે જુઓ તો 150 રન કરતા ખેલાડીઓ કેટલા છે, તો આપણે જોઈએ આને 150 છે નહીં, આને 150 કરતા વધારે છે નહીં, આને છે નહીં, તો કે સચિન ને છે 1 ખેલાડી, સૌરભ ને પણ 150 કરતા વધારે છે એટલે કે 2 ખેલાડી, સેવાગ ને પણ 150 કરતા વધારે છે એટલે કે 3 ખેલાડી. હવે આ બીજા કોઈ 150 કરતા વધારે રન નથી, તો અહીંયા આપણે શું લખીશું 3 ખેલાડીઓ, 3 ખેલાડીઓને 150 કરતા વધારે રન છે. ઓકે, હવે એના પછી કયા બે ખેલાડીઓએ કયા રન વચ્ચેનો તફાવત માત્ર 1 રન જેટલો છે. હવે આ બધામાં આપણે જોવાનું કે કોના બે વચ્ચે માત્ર 1 રન
અને હાર્દિક ધવન અને હાર્દિક આ બંને વચ્ચે એક રનનો તફાવત છે અને 99 છે અને 100 છે હવે એના પછી સેવા બેવડી સદી સેવા બેવડી કેટલા રનથી ચૂકી ગયો છે હવે મેં તમને કીધું છે કે સદી આપણે 100 રન કરીએ ત્યારે એક સદી તો બેવડી એટલે કે બે સદી ઓકે તો હવે આપણે શું કીધું છે સેવાગ બેવડી કેટલા રનથી ચૂકી ગયો છે તો હવે આપણે પહેલા સૌથી પહેલા સેવાગ જોઈએ બેવડી એટલે કે 200 બે સદી થાય 200 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 171 તો માઇનસ આપણે 171 કરશું 0 0 માંથી 8 જાય છે ને એના માટે લેશું આપણે અહીંયા 10 10 માંથી 8 જાય તો 2 ઓકે એના પછી અહીંયા 1 ઓછા 1 કાઈ નથી એટલે 10 10 માંથી 1 આપણે ઓછા કરીએ એટલે અહીંયા 9 9 માંથી કેટલા આપણે બાદ કરવાના છે 7 9 માંથી 7 બાદ કરીએ તો 2 અહીંયા 10 પડી ગયો એટલે બાજુમાં પણ 1 ઓછા 1 માંથી 1 જાય તો 0 તો હવે આપણે શું લખવાનું છે સેવાગ ને બેવડી કેટલા રનથી ચૂકી ગયો તો એના માટે આપણે શું કર્યું 200 માંથી 171 બાદ કર્યા તો કેટલા જવાબ મળ્યો તો કે 22 ઓકે 22 ત્યાર પછી રોહિત ને 150 રન કરવામાં કેટલા રન તૂટી તો હવે આપણે શું જોશું રોહિત ને કેટલા તો કે 150 150 માઇનસ 105 બાદબાકી કરવાની બરાબર તો ખ્યાલ આવશે બંને વચ્ચેનો આપણે શું કીધું છે તફાવત તો 0 0 માંથી 5 જશે નહીં એના માટે લેશું આપણે 10 તો 10 માંથી 5 જાય તો 5 અહીંયા 10 પડી ગયો એટલે બાજુમાં એક સંખ્યા ઓછી જે સંખ્યા હોય એના કરતા એક સંખ્યા નાની લઈ લેવાની 5 5 માંથી કઈ બાદ કરવાનું નથી અને 4 4 માંથી કઈ બાદ કરવાનું નથી એટલે 4 ના 4 એમ નો 1 માંથી 1 જાય તો 0 તો કેટલા વધ્યા તો કે 45 તો રોહિત ને 150 રન ન કરવા માટે કેટલા રન તૂટ્યા તો કે 45 રન તૂટ્યા ઓકે ત્યાર પછી રાહુલ કરતા સેવાગ ને કેટલા રન વધારે છે રાહુલ ને કેટલા છે 141 અને સેવાગ ને 171 તો હું અહીંયા 171 માઇનસ 141 બાદ કરીશ બરાબર રાહુલ અને સેવાગ એ બે માં આપણે બાદબાકી કરવાની છે વધારે કોને છે સેવાગ ઉલટું નથી કરવાનું 141 માંથી 171 બાદ નો હોય છે ઘણા વિદ્યાર્થી એવું કરે છે પણ આપણે શું કરવાનું છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે ત્યારે આપણે આનો આન્સર મળશે 8 8 માંથી 1 જાય તો 7 7 7 માંથી કેટલા બાદ કરવાના છે 4 7 માંથી 4 બાદ કરીએ તો 3 1 માંથી 1 જાય તો આપણી પાસે 1 ચોકલેટ હોય 1 ખાઈ જાય તો કઈ વધે નહીં એના માટે અહીંયા લખ્યું આપણે 0 તો કેટલો આન્સર આવ્યો 37 તો અહીંયા આપણે લખીશું 37 રન ઓકે તો જો રાહુલ કરતા સેવાગ ને કેટલા રન વધારે છે તો કે 37 રન વધારે છે હવે ત્યારબાદ ધવન ના વિરાટ કરતા કેટલા રન ઓછા છે ધવન ને કેટલા છે 99 અને વિરાટ ને કેટલા છે 127 તો એ બેને આપણે બાદબાકી કરવાની છે 99 99 માં એક ઉમેરે તો 100 100 એમાં આપણે પાછા 99 માં આપણે એક જ ઉમેરે ત્યારે 100 થાય ને 27 27 માં પાછા આપણે એક ઉમેરી દઈએ તો કે 27 ને 1 28 તો અહીંયા કેટલા રન આવ્યા 28 રન ફરીથી એક વાર કહું છું જો ધવન ના વિરાટ કરતા કેટલા રન ઓછા છે તો અહીંયા આપણને આપે છે 127 એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 99 હું અહીં તમને બતાવું છું 127 માઇનસ 99 7 7 માંથી 9 બાદ થશે નહીં એના માટે લેશું આપણે 10 કો એટલે કે 10 ને 7 17 17 માંથી કેટલા બાદ કરવાના છે 9 તો કે 8 ને 9 17 એટલે અહીંયા આપણે લખ્યા 7 બાજુમાં 1 ઓછો 1 માંથી 9 બાદ થઈ શકે નહીં અહીંયા પણ આપણે લીધો 10 કો એટલે કે 11 11 માંથી કેટલા બાદ કરીશું 9 11 માંથી 9 બાદ કરીએ તો 2 અને 10 ખોલી ગયો એટલે આગળ પણ 1 ઓછો અહીંયા 0 ના 0 એમ એટલા માટે અહીંયા લખ્યું આપણે 28 ત્યાર પછી સુરેશ અને સચિન ના રન વચ્ચેનો તફાવત કેટલો છે તફાવત એટલે બાદબાકી તમને ખ્યાલ હોવું જોઈએ શું કીધું છે સુરેશ અને સચિન તો આપણે જોવાનું સુરેશ ને કેટલા છે 112 અને સચિન ને 162 તો 162 માઇનસ 112 બંને ની બાદબાકી કરીએ ત્યારે બંને નો તફાવત અહીંયા આવી છે તો હવે આપણે એની બાદબાકી કરીશું 2 2 માંથી 2 જાય તો 0 6 6 માંથી કેટલા બાદ કરવાના છે 6 માંથી 1 બાદ
લખીશું સુરેશ અને સચિન વચ્ચેના ઋણ વચ્ચેનો તફાવત કેટલો છે તો અહીંયા આપણે લખીશું 50. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 31 પેજ મેં તમને કરાવ્યું એ તમારે દરેક આન્સર મારી સાથે લખેલા હોવા જોઈએ અને રફરફમાં ફરી એકવાર તમારે હોમવર્કમાં કરવાનું રહેશે જેથી તમારે પાકું પણ થઈ શકે. થેન્ક યુ.